દિલ્હી કોર્ટમાં પાર્કિંગ મુદ્દે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ ભુજના વકીલોએ રેડ પટ્ટી બાંધીને વખોડી. કાયદાનું જ્ઞાન વકીલ પાસે હોય છે અને કાયદાનું પાલન પોલીસને કરાવવાનું હોય છે, પરંતુ દિલ્હી કોર્ટમાં કાયદા સાથે જોડાયેલા વકીલ અને પોલીસ વચ્ચે મારામારી કરીને સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દોષી કોણ છે એ તપાસનો વિષય છે, પણ હાલ ભુજ કોર્ટમાં વકીલોએ લાલ રિબીન બાંધીને બનેલી ઘટનાનો વિરોધ નોંધાવ્યો અને પોતાના પ્રતિભાવો જણાવ્યા. જે દિલ્હીની અંદર 30,000 કોર્ટ છે એની અંદર વકીલ ઉપર જે પોલીસ દ્વારા હિચકારો હુમલો થયેલ છે એના વિરોધની અંદર આજે સમગ્ર ગુજરાતના એડવોકેટો છે એ લોકોએ લાલ પટ્ટી ધારણ કરી અને એનો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને એનો વિરોધ કર્યો છે. જ્યાં અત્યારે તો આ જ પૂરતો જ છે, પછી આગળ જો ગુજરાત બાર કાઉન્સિલ જો વધારેનો આદેશ કરશે તો એ વિરોધ કન્ટિન્યુ કરવામાં આવશે. કચ્છમાંથી અંદાજીત 1500 જેટલા વકીલો છે આખા કચ્છમાં, અને અલગ અલગ કચ્છમાં જે અલગ અલગ બાર છે, મુંદ્રા બાર છે, ગાંધીધામ છે, ભચાઉ છે, તો એ બધાએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. મારું નામ દર્શક બુચ. દિલ્હી ખાતે ગયા અઠવાડિયે જે પોલીસ અને વકીલો વચ્ચે ચકમક જરી અને એને કારણે જે આંદોલનો થયા છે તેના સંદર્ભમાં વકીલો અને પોલીસ વચ્ચેના આંદોલનના પડઘા સ્વરૂપ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશથી આજે ગુજરાત રાજ્યમાં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી અને કોર્ટનું કામકાજ કરેલ છે અને તે રીતે દિલ્હીમાં બનેલ બનાવને વખોડી અને તે રીતનો વિરોધ દર્શાવેલ છે. વાસ્તુશાસ્ત્રીજી, તમારી દ્રષ્ટિએ શું ફેરફાર કરીએ તો ઘરમાં ખુશાલી આવે? ઘર તો તમારું આલીશાન છે, પણ પણ શું? તમારા ઘરના માથે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોળાય છે. એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે, તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે. આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો. આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઈવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે, એટલે મહામારી તો ફેલાશે જ. સોરી, ભૂલ તો અમારી જ છે. હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવીશું.